ધોરણ ત્રણ વિષય કમ્પ્યુટર પાઠ છ પેન્ટ બ્રશ. આપણે આગળની વિડીયોની અંદર પેન્ટ બ્રશ કેવી રીતને ચાલુ ઓપન કરવાનું છે તે શીખ્યા હતા. આજે આપણે એના પેન્ટ બ્રશ ઓપન કરો છો ત્યારે એને સ્ક્રીન વિશેની સમજૂતી મેળવીશું, બરાબર. તો પેન્ટ કેવી રીતે ચાલુ કરવું એ જોઈએ. તો સ્ટાર્ટ મેનુ પર જવાનું, સ્ટાર્ટ મેનુમાં ક્લિક કરશો એટલે એમાં એક એસેસરીઝ લખેલો હશે. એસેસરીઝ લખશો એટલે કે આની અંદર એક સબ મેનુ ઓપન થશે, એમાં તમારે પેન્ટ લખેલો આવશે. પેન્ટ ઉપર તમારે ક્લિક કરવાની છે આ રીતના. તો આ રીતના તમારા આવું પેન્ટ બ્રશ ઓપન થશે, બરાબર. આ રીતના સ્ક્રીન આવશે, એમાં સૌથી ઉપર અહીંયા આગળ જોવા આ જે છે સૌથી ઉપર આને શું કહેવાય, ટાઇટલ બાર, બરાબર. ત્યાર પછી છે આની નીચે અહીં જોવા આ ફાઇલ હોમ વ્યૂ, બરાબર. એડિટ એની અંદર છે આ જે લખેલું છે એને કહેવાય આ મેનુ બાર, બરાબર. ત્યાર પછી નીચે આવશે ત્રણ નંબર, આ છે આ વર્ક એરિયા, આને શું કહેવાય વર્ક એરિયા, બરાબર. પછી છે ચાર નંબર, ચાર નંબર તમારા કલરો જો નીચે આપેલા છે આ એરિયા, આ મારે કલર બોક્સ અહીં ઉપર આપેલું છે. અને પાંચ નંબર છે જે ટૂલ બોક્સ એટલે કે સૌથી નીચે અહીંયા આગળ હોય છે, આ ટૂલ ટૂલ અરે ટૂલ બોક્સ કઈ ગયા એક મિનિટ આવી રહ્યું. આ બધા અહીંયા આગળ આવ્યા છે આ ટૂલ બોક્સ, બરાબર. અને છ નંબર છે વર્ક એરિયા, આ વર્ક એરિયા છે એની નીચે આ છે આ સ્ટેટસ બાર. જો આ શું કહેવાય આગળ આ સ્ટેટસ બાર, બરાબર. હવે એમાં આપણે પ્રથમ જોઈએ કે ટાઇટલ બાર વિશે માહિતી, બરાબર. કે આ યુનાઇટ અનટાઇટલ્ડ પેન્ટ લખેલું છે એની વિશે. તો ટાઇટલ બારની ડાબી બાજુ પ્રોગ્રામનું નામ અને પ્રોગ્રામનું ટાઇટલ અને ફાઇલનું નામ, પ્રોગ્રામનું નામ એટલે કે આ ડાબી બાજુ કે અહીં પ્રોગ્રામનું નામ તો શું છે અહીંયા આગળ પેન્ટ લખેલું છે, અને ફાઇલનું નામ એટલે કે જે નામથી તમે સેવ કરતા હોય અહીંયા આગળ લખાઈને આવે. ધારો કે રાહુલ નામથી ફાઇલ સેવ કરતા તો રાહુલ, અને અહીંયા આગળ શું છે પ્રોગ્રામનું નામ એટલે કે પેન્ટ લખેલું આ, બરાબર. અને જમણી બાજુ અહીંયા આગળ આ મેક્સિમાઇઝ મિનિમાઇઝ અને ક્લોઝ બટન, આ ક્લોઝ બટન, બરાબર. એમાં જોવા મિનિમાઇઝ બટન, તો મિનિમાઇઝ બટનનો ઉપયોગ શું છે કે મિનિમાઇઝ બટન પર ક્લિક કરતાં વિન્ડો મિનિમાઇઝ થઈ જાય છે, બરાબર. એટલે કે આ નાની જો આની પર ક્લિક કરું તો વિન્ડો શું થઈ જાય, નાની થઈ જાય છે, બરાબર. અને ત્યાર પછી એની બાજુમાં જો કે શું લખ્યું છે કે અને ટાસ્ક બાર પર એ બટન સ્વરૂપે જોવા મળે છે કે આ એરી જો, અને તે બટન પર ક્લિક કરતાં ફરી તેના મૂળ સ્વરૂપમાં આવી જાય જો મોટી થઈ ગઈ વિન્ડો જો અહીંયા આગળ આ રીતના. હવે મેક્સિમાઇઝ બટન પર, હવે આ મેક્સિમાઇઝ બટન છે, બરાબર. એ મેક્સિમાઇઝ બટન પર ક્લિક કરતાં વિન્ડો કમ્પ્યુટરના સ્ક્રીન જેવી જે હમણાં જ થઈ ગઈ હતી, બરાબર, મેં બતાવી હતી એ મેક્સિમાઇઝ બટન. અને મેક્સિમાઇઝ બટનની જગ્યાએ અમુક કમ્પ્યુટરને રિસ્ટોર બટન પણ જોવા મળે છે. અને આ જે આ ક્લોઝ બટન છે એની પર ક્લિક કરતાં પેન્ટ વિન્ડો શું થઈ જાય છે, બંધ થઈ જાય છે. આ તમારે પેન્ટ પ્રોગ્રામને બંધ કરવો હોય તો ક્લોઝ અરે ક્લોઝ બટન પર તમે ક્લિક કરશો એટલે કે શું થશે, આ જે પેન્ટ પ્રોગ્રામ છે જે બંધ થઈ જશે, બરાબર. હવે આગળ જોઈએ અહીંયા આગળ ચાલો પછી આગળ જોઈએ કે આ મેનુ બાર વિશેની માહિતી, બરાબર. પ્રથમ શું છે મેનુ બાર વિશે, તો આ રહ્યું ફાઇલ હોમ ને વ્યૂ આ તે ત્રણ છે એના વિશે જોઈએ. એને એમાં છે પહેલું ફાઇલ, તો ફાઇલમાં તમને શું જોવા મળશે જો ન્યૂ ઓપન પછી સેવ સેવ એઝ પ્રિન્ટ ફ્રોમ સ્કેનર ઓર કેમેરા સેન્ડ ઇન ઇમેલ પ્રોપર્ટીઝ અને એબાઉટ પેન્ટ અને એક્ઝિટ, હા આટલું તમને જોવા મળશે. હવે એમાં જોવા ફાઇલ મેનેજરની અંદર, બરાબર. અને એના વિવિધ કાર્યો પણ છે, તેમાં પહેલું છે આ સેવ. તો સેવ કમાન્ડ દ્વારા શું કરે છે આપણે ફાઇલને સંગ્રહ કરી શકે એટલે કે તમે તમારા નામની ફાઇલ બનાવીને એને અંદર સંગ્રહ કરી શકો છો. અને ઓપન કમાન્ડ, બરાબર, આ ઓપન કમાન્ડ છે. તો ઓપન કમાન્ડ દ્વારા શું છે કે અગાઉ બનાવેલી ફાઇલને ખોલી શકાય છે, અગાઉ એટલે કે કાલે બનાવેલી ફાઇલને આજે આપણે ખોલી શકીએ છીએ, ઓપન કરી શકીએ છીએ. અને પછી છે આ પ્રિન્ટ, બરાબર. આ પ્રિન્ટ કમાન્ડ દ્વારા શું કરે છે કે તમે જે પણ ચિત્ર દોર્યા હોય એની તમે પ્રિન્ટ પણ કાઢી શકો એટલે કે કાગળ પર તમે છાપી શકો છો. અને પછી છે સેટસ બેકગ્રાઉન્ડ, મારામાં અહીંયા આગળ ઓપ્શન નથી, બરાબર. જેને 2007ની વિન્ડો હશે એમાં આપેલું છે સેટસ બેકગ્રાઉન્ડ,
कमांड द्वारा दोरेला चित्र ने तमे डेस्कटॉप पर पण बेकग्राउंड तरीके तमे मूकी सको छो, बराबर। त्यार पछी आगळ आवशे एडिट मेनू। હવે એડિટ મેનુ વિશેની માહિતી આપણે નેક્સ્ટ વિડીયોમાં જોઈશું।